ધાર્મિક અને ઐતિહાસિક વારસો સચવાયો, જ્યારે વિકાસનો માર્ગ તેના માટે દર્શાવાયો. દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધાર્મિક યાત્રાધામોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે પ્રસાદ યોજના શરૂ કરવામાં આવી, જે અંતર્ગત આપણા લોકપ્રિય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમના સફળ નેતૃત્વ હેઠળ સાંસ્કૃતિક વારસો ધરાવતી દેવભૂમિ દ્વારકામાં રેલવે સ્ટેશન તેમજ સ્ટેશન રોડને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યો, જેથી પ્રવાસીઓને અડચણનો સામનો ન કરવો પડે. તદુપરાંત ઐતિહાસિક વારસા સમા દ્વારકા તેમજ બેટ દ્વારકાનો આપણા લોકપ્રિય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની ભલામણ અને પ્રયત્નોથી કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક સ્થળોના જતન અને વિકાસ માટે શરૂ કરવામાં આવેલ હૃદય પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો. આવા અનેક અથાગ પ્રયત્નોથી દ્વારકા જામનગર બન્યું છે ખાસ. તો ચાલો ફરીથી ચૂંટીએ કમળથી વિકાસ. આપણો મત વિકાસને, આપણો મત પૂનમબેન માડમને.